અમે ટેક્સાસમાં હ્યુસ્ટનમાં નટુભાઈ છે, હસમુખ મામાની બાજુમાં રહે છે, એણે મને ઘટના કહી. એમની આંખમાંથી દળદળ આંસુ પડતા હતા. વર્ષો પહેલામાં અમેરિકાથી એ જોબ કરવા માટે લિબિયા ગયા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ જે કંઈ હશે ત્યારે લિબિયા સાથે કંઈ પ્રોબ્લેમ થયેલા રાત્રે ફાઈટર પ્લેનો મોકલ્યા. અડધી રાત્રે પ્લેનોમાંથી જે બોમ્બ વરસતા હતા, ચારે બાજુ બિલ્ડિંગો એક પછી એક ધડાધડ પડતા હતા. કેટલા માણસો મરતા હશે તો ભગવાન જાણે. નટુભાઈ બિલ્ડિંગમાં વચ્ચે બેઠા હતા. આખો પરિવાર જાગી ગયો. બિલ્ડિંગની એકે એક એપાર્ટમેન્ટની જે બારી હોય વિન્ડો બધી કાચની તૂટી ગયેલી. એમણે જે વર્ણન કર્યું, જે વાત કરી તારીખ તિથિ વાર સાથે, એની આંખના આંસુ સાક્ષી પૂરતા હતા. અને નટુભાઈ કહેતા હતા, અમે આખો પરિવાર, અમે બે જણા ને મારા બે દીકરાઓ હાથ પકડી મહારાજની નાની મૂર્તિ ખોળામાં લઈને બેસી ગયા. બસ હમણાં બોમ્બ પડશે ને શું થશે હમણાં, પણ સ્વામી 10-15 મિનિટ ચાલ્યું હશે ને પછી તો બોમ્બ પ્લેનો જતા રહ્યા. એકદમ વાતાવરણ શાંત થઈ ગયું. દીકરાઓએ બૂમ પાડી, પછી અમે આંખો ખોલી. નાની દીકરી એણે કહ્યું કે પપ્પા તમારી ઉપર કોણ ઊભું હતું, હમણાં જ દેખાતું બંધ થયું. દીકરીએ જે વર્ણન કર્યું, દીકરીએ આટલી નાની ઉંમરમાં જે ભગવાનના દર્શન કર્યા એ વાત કરી. સ્વામી એક અમારે માટે આખું એપાર્ટમેન્ટ ઠાકોરજીએ બચાવી લીધું, ત્યારથી નક્કી કર્યું હવે આ જીવન મહારાજ માટે વાપરવું.